જય શ્રી કૃષ્ણ બાળકો આજે આપણે ધોરણ પાંચમાં વિષય સામાન્ય જ્ઞાન પાના નંબર પચીસ પર મને ઓળખી મારું નામ લખો જેના આપણે સમજીશું એક હું લોટ ચાળવા માટે વપરાવું છું ચાળણી હું પેન્સિલ હું પેન્સિલની લીડ બનાવવા વપરાતો પદાર્થ છું ગ્રેફાઇડ હું ચૌદ જાન્યુઆરી ઉજવાતો તહેવાર છું ઉત્તરાયણ હું પૃથ્વી પર ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છું સૂર્ય મેં તમે મેં તું મેં તું મુજે ખૂન દો મેં તુમ્હ આઝાદી દૂંગાનું સૂત્ર આ પ્યુર સુભાષચંદ્ર બોઝે હું કાળા સોના તરીકે ઓળખાવું છું ખનીજ તેલ હું પૃથ્વીનો ઉપગ્રહ છું ચંદ્ર હૃદયના ધબકારાની તપાસ કરવા ડોક્ટર મને વાપરે છે સ્ટેટોસ્કોપ હું જુદા જુદા નકશાઓ દર્શાવતા પુસ્તક તરીકે ઓળખાવું છું નકશા પોથી હું ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છું કચ્છ મારા ઉપર સૂર્ય ઉગવા અને હાંથવાનો સમય લખેલો લખેલો હોય છે તારીખ્યુ હું સબરસ નામને પણ ઓળખાવું છું મીઠું હું છાતીની અંદર ડાબા ભાગમાં આવેલો સતત ધબકતું અંગ છું હૃદય હું ભારતનો પ્રજાસત્તાક દિવસ છું છવ્વીસમી જાન્યુઆરી હું ચોક્કસ આકાર અને કદ ધરાવતું પદાર્થનું સ્વરૂપ છું સ્વરૂપ અમે લોહીમાં રહેલા લાલ રંગને કણો છીએ રક્તકણો હું જીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ છું પૃથ્વી મેં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે નો સિદ્ધાંત આપ્યો છે કોપરનિક્સ હું ગુજરાત રાજ્યનો મુખ્યમંત્રી છું નરેન્દ્ર મોદી ગોળ મારા રસમાંથી બને છે શેરડી હું જગતના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી છું ગીદ હું લોહીમાં રહેલું તત્વ છું હિમોગ્લોબિન હું વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છું નેપાળ હું જિલ્લાનો વહીવટી અધિકાર છું ભારત હું ભારતનો પ્રથમ નાગરિક ગણાવું છું રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ હું હૃદયમાં ઉપરનું ખાનું છું કર્ણક હું રુધિરજમ અને ક્રિયા માટે જવાબદાર વિટામિન છું વિટામિન કે મારે ત્યાં ભાદરવા હમાસનો મેળો ભરાય છે કોળિયાક હું ગુજરાતનું સૌથી મોટું બંદર છું કંડલા જ્યાં તમને સમજાવ્યું છે એ નોટબુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખ